નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું છું સંજીવની. સૌથી પહેલા વાત સુરતની કરીએ. સુરતમાં લિંબાયત વિસ્તારના મીઠી ખાડી નજીક પીસીઆર વાને રિક્ષા ચાલકને અડફેટે લેતા મામલો ગરમાયો છે. રિક્ષા ચાલકો ભેગા થતા પોલીસ અને રિક્ષા ચાલકો વચ્ચે રકઝક પણ થઈ હતી. જોશે ભરાયેલા રિક્ષા ચાલકોએ રોડ પર ચક્કાજામ કરી સિટી બસને પણ રોકી દીધી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા લિંબાયત પોલીસે ઘટનાસ્થળે પહોંચી આ મામલાને થાળે પાડ્યો હતો. મીઠી ખાડી નજીક પીસીઆર વાને રિક્ષા ચાલક સાથે આખો મામલો ગરમાયો હતો. લિંબાયતમાં રિક્ષા ચાલકો અને પોલીસ વચ્ચે રકઝક થઈ હતી. રિક્ષા ચાલકો મોટા પ્રમાણમાં ભેગા થઈ ગયા હતા. તેજસ મોદી અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે. તેજસ, આખો મામલો કેમ વિચક્યો? સુરતના લિંબાયત વિસ્તારની એક પીસીઆર વાન અને રિક્ષા ચાલક રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. ટક્કર વાગી હતી, ત્યારબાદ મામલો બિચક્યો હતો. રિક્ષા ચાલકો ભેગા થઈ ગયા હતા અને પોલીસ જે વાન દ્વારા ચક્કર મારવામાં આવી તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ચક્કાજામની સ્થિતિમાં જે બસ હતી, સિટી બસ હતી, તેને રોકવામાં આવી હતી અને મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા, જેથી લિંબાયત પોલીસનો કાફલો ત્યાં પહોંચ્યો હતો અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને જે માહિતી મળી તે એવી છે કે લિંબાયત પોલીસની જે પીસીઆર વાન છે તે એક ગૌમાંસ લઈને જતી ગાડીનો પીછો કરી રહી હતી અને એ દરમિયાન જે રિક્ષા સાથે ટક્કર થઈ ગઈ હતી, જેના કારણે જે લોકો હતા, રિક્ષા ચાલકો હતા, તે ભેગા થઈ ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. શા માટે પોલીસ બરાબર ગાડી ચલાવતી નથી, શા માટે ટક્કર મારી, આ બધી બાબતો લઈને પોલીસ અને રિક્ષા ચાલકો વચ્ચે રકઝક થઈ ગઈ હતી. અને જેમાં જે એસટી બસ હતી, મહાનગરપાલિકાની જે કોર્પોરેશનની બસ હતી, સિટી બસ હતી, તેને રોકવામાં આવી હતી અને ચક્કાજામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે સમજી શકતા વાપરીને લિંબાયત પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો છે અને જે એક શંકાસ્પદ ગાડી હતી જેમાં ગૌમાંસ હોવાની વાત હતી તેને પણ અત્યારે જપ્ત કરી લીધી છે. માહિતી માટે તેજસ, આપનો આભાર.